तू नो एरर के संत रे बैठ जाओ बेटा शांति से पैसा पैसा ले लो आया पूज्य भगत बापू ना कागधाम मा पांच विद्वान समृद्ध एवं महानुभाव सन्मान करियो पूज्य मुरारी बापू आज बे वार बोलिया अने एवो आनंद थियो एमाय आ बे जयराज ने जयदेव ने कविराज भानुभा एने तो बगड़ा सटी बोलावी अने आमां जेटलुं धीमुं एटलुं हारुं पण केटलाकने कहेवो અને બહુ ઉતાવળમાં શબ્દ પીડા રહે ગાડું ચાલે મજા આવે હું તો રાજી રાજી છું નવા ભગત બાપુ નો થયો જ ના તો આ પ્રોગ્રામ પ્રોગ્રામ દેતા કોઈને આવડત જ નહીં આ 100% વાત છે આ શરૂઆત ભગત બાપુએ નહેરુભાઈએ નહેરુભાઈએ તો એવું ગાયું હેમું ગઢવીએ હાલ્યું અને હજી હાલે ત્રણ ચાર દુવા આવડી જાય પૂરું અને બધે પ્રોગ્રામ આવે હાસા હોવા જોવે દુવા તો દુનિયામાં બધાએ કીધા છે બાકી ભગત બાપુ છે દુવા કીધા છે હા એને તો બહુ જબરજસ્ત કે માનવતા કોણ નામ કહેવાય માનવવાદી કેવો હોય તેનો ભગત બાપુનો દુવો યાદ આવે આપણને કે જાપ પડે જાપ પડે પર ઓલવેર લેતા લથડિયા પણ જેવા ઘડનારે ઘડિયા એ જોન કોક કોક માનવ કાગડા એવા ઘડનારે ઘડનારે જોને ઘડિયા અરે કોક કોક માનવ કાગડા અરે માણામાં તફાવત પણ હોય છે એ ભગત બાપુએ કીધું ક્યાં ભલા માણા જંગલની વનની સણોઠી અને ક્યાં માનવ સમાજ એની એમણે બાપુએ દુવામાં સરખામણી કરી કે જોગ સણોઠી જો ગળેથી ગોરી ગણી બહુ રૂપાળી સણોઠી પણ એનું મોઢું કાળું છે શું કામ જેના કડવા કોઠા હોય એ એનું કાળું મોઢું કાગડા પણ જેના કડવા કોઠા હોય એનું કાળું જો મોઢું કાગડા ભગત બાપુએ આને પ્રસ્તાવિક દુવા કહેવાય બધાને અસર કરે હા બાપુનો દુવા એવા સંદેહ એવા ભગત બાપુ ખુદ બોલે તો જામતું પણ કાયમ તો રહે નહીં પ્રશ્ન ઊભો થયો છે આપણે દુવા સંજે બાપુ નથી પણ બાપુની પ્રેરણા આપણા પા પડી છે મોરારી બાપુએ કીધું ને પૂજ્ય બાપુએ એને આ હજી તો ઘરે ઘરે કલાકાર થાય કદાચ આગવાણી એક પૂજવા જેવી ચીજ છે ભગત બાપુજી હાથ ભાગ લખ્યા છે ને એકાદો આવડે ના હિન્દુસ્તાન બહાર આટો મારી આવે અલે હનુમાનજીનું વર્ણન કરે કે રામનું કરે કે કૃષ્ણનું વર્ણન કરે સહજતાથી બાપુએ વર્ણન કર્યું છે હા દ્રૌપદી પાસે એવું કહેવરાવે હે કૃષ્ણ લાજ રહે ને આબરુ જાય તો એ મૂળદા રૂપ મનાતો રે એ લાજ રહે તો પછી આયવની માં એ જીવ ભલે ને વિયો જાતો જાદવરાય એ તારે ને મારે છે નો નાતો રે કારણ કે તું પંચાળી અને હું વ્રજવાસી આ બેની જુદી જુદી જાતો જાદવરાય શું ભલામણ છું બાપુની કલ્પના એટલે જબરજસ્ત હરવાણી એને એવું નક્કી નહીં કરવાનું કે આજ બોલવાનું એને બાપુ કહેવાય આટલા બધા કાગળ ચાલી લાવે એક પછી એક સંત કાઢતા જાય ને બોલતા જાય અમારામાં આવા બાપુ થયા છે ફફડાટી વગાડે હા
અને શું લખ્યું પેલા માણસ ભગત બાપુએ? અત્યારના સમાજને કીધું છે, સરકારને કીધું છે, ન્યાય તોડવાવાળાને કીધું છે અને વકીલને કીધું છે. વકીલ કોઈ એમ ન કહે કે તમને હારી જશો, કેસ છે લાભમાં એમ સૌ કહો કહે, વકીલ પણ એ જ સલાહ આપે. હા, અને ભગત બાપુની કલ્પના એટલે કલ્પના છે. કઈ જય ન્યાયાધીશ બને તે જ કેદી બને, અને કેદીઓ તે હને દંડ આપે, જે લખે ફેસલા તે સુને ફેસલા, કાળનો કાયદો કોણ માપે? કોઈ માપે નહીં, કોઈ પોસે નહીં, અને કેમ એની ગતિ જાય જાણી, પણ કાગ હસતા જ ને કંઈક રોતા જતા, ફેસલો માનતા સર્વ પ્રાણી. અને વિરહની વેદનાની આનંદની અનેક કવિતાઓ બાપુએ લખી, પણ હતા આનંદમાં. બાપુ લહેરી હતા, હું બાપુ ભેગો બેઠેલો, બાપુ બહુ આનંદી હતા. ત્રિબિંદ દવાખાના બાપુએ કીધું ત્રિબિંદ સાહેબે કે હોકો પૈસા દવા નહીં કરું બાપુ, કે કાં ધૂમ્રપાન એ બધું ટીબી આમાંથી જ થાય, ધુમાડામાંથી. તો કહે સાહેબ આ બાયુના વોર્ડમાં કેટલી બાયુ છે? કે 32. એકે બીડી પીવે છે, થઈ કે નહીં ટીબી? એવું ન હોય હવે બીડી પીવે થાય. આવો આનંદ ભગત બાપુ કરી શકે છે. એટલે પ્રાણભાઈ આવું છે સાહેબ, તમે તો સમૃદ્ધ વિદ્યા અમને આપી ચારણ સમાજને, ભલે લુવાણા છો જબરજસ્ત છે, પણ એના બાલ સાક્ષી પૂરો છે કે એના પણ અંદર કેટલું પીડ્યું છે. કે છે રૂની પૂણી જેવા, આપણે બીજા કોઈને ભેડા થઈ, બાકી નરોત્તમભાઈ પલાણના વાળ ભયા રૂની પૂણી જેવા, સાત્વિકતા ભરેલા માણસ છે ને, સારું કરી શકે આવું મારું માનવું છે. અને ચારણ તો સાચું કે, અને જગ્યા ન હોય ત્યાં હાલે, એવું કાંઈ નહીં કે. બપોર કીધું ઈશ્વર ઘોડા જીક્યા દરિયામાં કોણ કે ન જવાય, ઈશ્વરદાસ બી આવી ગયા. બોલો પૂજી બાપુએ મને કીધું ઘર તું કહીએ ગયા, એ ગયા બી શું, કારણ કે હેઠે હોનાળી લંકા હતી, ઉપર તો શું બધા બાવળ કેરડા દુવારી કાન પાણી જે હતું એ મેલ પાતું. ત્યાં પગ્યા ઈશ્વર દાદો હવે બોલ હરિરેટ લખું, ખીલો ખોદતા ખાણ જો જડી જાય જમે રાત નહીં તો નિરાતે નારાયણ, પછી હું જે ભક્તિ હામળા. અને એવું કાંઈ નથી કે મતલબનો કવિને સ્વાર્થનો જ એવું કાંઈ હોય, પણ સાનું માનું આ દુનિયામાં એવો કોઈ માણસ જ નથી કે જેને સ્વાર્થનું હોય. એક દુવામાં આ ખીમરાનો દુવો છે, લખ્યું છે કે સ્વાર્થ વિના સૂજે નહીં જેને જગ બધે જોતે, દુનિયામાં નજર નાખો સ્વાર્થ વિના કાંઈ દેખાડી, બાકી જ્ઞાની પણ ગોતે, એવો તો ખોતરી ખાવાનું ખીમરા, આમાં જ્ઞાની જ્ઞાની પણ જો ગોતે, અરે ખોતરી ખાવાનું ખીમરા. પણ ભગત બાપુએ ગીતે ગાયા, લોકગીતે ગાયા, ભગત બાપુએ ભજને ગાયા, હનુમાનનું કેવું વર્ણન કર્યું છે, હે રામના ચગલા એણે કામ કર્યા ને પછી, ઘણા હનુમાનનું બોલે એટલે હું બોલું છું. હા, મેં એક ઠેકાણે કીધું કીધું સીતાફળ છે ને એ વાંદરા ન ખાય, કારણ સીતાના નામનું ફળ છે ને એટલે, એક જણો કહે ને ફોલતા નથી આવતું બી કાઢતા, એટલે લે હવે આમાં પોગવું કેમ, આમાં એને કે બી કાઢતા ન આવડે એટલે ન ખાય. વાંદરાને ખાવા જો કહી જાય બીનું જ્ઞાન નું હોય, કાઢીને કઈ ખાઈ જવાય. અને એ રામ પ્રિય વાંદરો હતા, દરિયામાં પુલ બાંધી તો ભલા માણજો, ભણેલા માણસે કામ નથી કરતા. આવા અજ્ઞાત જંગલમાં રહેવાવાળા વાંદરો, એણે ભગવાનને મદદ કરી, ક્યાંક વિચારી જુઓ. આને જ ભગવાન કહેવાય. કોઈ કામ ન કરે વાંદરા કામ કરે, એના પાસે કામ કરાવે એને રામ કહેવાય, અને હાસા રસ્તે કામ કરાવે. ચાલો આપણે બધા ભેગા બધાય, અને વાંદરા હાટે રોયા છે રામો, એવી એક કથા ભગત બાપુએ લખી છે.
અયોધ્યામાં ભગવાન આવ્યા ના આખા કુટુંબની કથા કીધી ને છેલ્લે શું કીધું, માં હવે મને મૂંઝવણ થાય છે, સીતા ને ભરત ને લક્ષ્મણ ને આ તો આપણું કુટુંબ એકબીજા દુઃખી થાય એમને દશરથને, પણ ક્યાંનો રહેવું ને બોલા વાંજરા ક્યાંના જે તો ઘડીક નો હતો જો મેળાપ, એ કપીએ રાખા એ કુળ ને હોયું જપી મરણ ના જાપ, હે માં તે મને વનવાસ નો આપ્યો તો મને ખ્યાલ નો આવત કે સેવક કેવા દુનિયામાં હોય, માતા બધો તારો છે, સેવા નામનો શબ્દ હનુમાનજીએ શરૂ કર્યો અને ગાંધીજીએ પૂરો કર્યો. હા ગાંધીજી શું તમને કહો, એને ગોળી મારી, બોલો ત્રણ ગોળી મારી, પણ ગાંધી નથી મર્યો, એક ગોળીમાં સત્ય મરી ગયું, એક ગોળીમાં અહિંસા અણાઈ ગઈ અને એક ગોળીમાં ધર્મ સત્ય અહિંસા અને ધર્મ વિંધાઈ ગયા. ગાંધી એવો ને એવો ઊભો, બોલો. હમણાં જ મારવાડથી રાજસ્થાન વાળા યાદ કરતા હતા ગાંધીને, આ વાણીઓ તો એ વાણીઓ બુદ્ધિ પણ સારણ નથી, વાણીઓ ન પકડે શું ભલામણ ચતુરાય સારણની. એક વાણીએ સારણને કીધું કે મારી ભેંસ દો વાલણ કઢવી, એ કે મારો ઓઠ દુખાય. એ કે ભેંસ તું તો હાથથી દોવાની, ઓઠ ને શું કે તમારી ભેંસ ઊંચો પગ કરે તો બહિષ્કાર ઓઠથી કરવો પડે ને. ચારણ એક નખું થતું બસ આખું, એને સુધારવાની કોઈ જરૂર નથી, આમને માલ છે. એટલે તો ઘણા બાપુ ભગત બાપુના સંપર્કમાં આવ્યા, ભગત બાપુ શિક્ષણનો પ્રવાહ વેરાવ્યો, અમારા આઈ હોલમાઈમાં થયા, બોર્ડિંગો કરી, લોક સાહિત્ય વિદ્યાલયના પ્રમુખ ભગત બાપુ હતા, હું અહીંયા ભણેલો, હું ભગત બાપુ પાસે ખૂબ બેઠો અને બાપુ ગાતા એમ ગાતો, એવું ગાઓ અને બાપુએ મને કહેતા ઓલું સંભળાવીને તેનો સંભળાવતો કે તોપોના ઘડનાર એ વીરા મારા પોરો ખાલે પોલવાર. આ દેશને હિંસાની કોઈ જરૂર નથી, ભડાકા કરવાની, શાંતિ રાખો. આ બાપુએ કીધું તોપોનો કારખાના બંધ કરો, એમાં તો કેટલાય ગળે લોઢા, ત્યારે એક તોપ થાય. હોયું રે ગાળી હા મટી અને ગાળો ઓલા તમુરા કેરો તાર, ભાઈ મારા તો પૂના ઘડનારજી બહુ કીધું. હા અને બાપુની કવિતા તો પાઠ્ય પુસ્તકમાં હાલે છે, નવી પેઢીને ઉપયોગી થઈ કવિતા. વડલો કે છે વનરાયું હળગી મેલી દીયો જૂના માળા, પ્રેમ એ કોઈ મૂકવાની સીટ નથી. હા પંખીડા કહે છે વડલો કહે છે ઉડી જાઓ, ભગત બાપુએ કેવો ન્યાય આપ્યો, ખબર ભેગા બળીશું, ભેગા મરીશું, ભેગા ભરીશું ઉછાળા, અમે તમારા માથે ઉછર્યા અને તમે બળો અમે વ્યાજાઈ. આ નિર્ણય બાપુ લાવી શકે આ વાતને. બાકી થાય હવે સાહિત્ય તો ઘણા પ્રકાર છે, બાકી એમને મજા એ આવે છે. બોલા ક્યાંય ગયા આપણા સંશોધનકાર જાની નહીં બધા, એ એવોર્ડ દઈને વ્યાજાય છે, આપણને સાંભળતા નથી તો એ શું મેળવ્યું છે આમાંથી, હું એ વિચાર કરું છું. એમને શું એમને, અને કોઈ સાહિત્ય સાથે સંબંધ છે જ નહીં યુનિવર્સિટીની, હું શું કહું છું. અને 300 પુસ્તક ભેગા કર્યા બાપુ યુનિવર્સિટીમાં, 300 ભેગા કર્યા છે, એકેય વસાતું નથી, બધા બોડિયા અક્ષરમાં છે. એ અમારો રતુદાન રોહડિયા મરી ગયા, હવે પુસ્તક રહ્યા શું ભલામણ છે, ગોથા ખાવા જેવું દુઓ, કોઈ કે દહમાં વેચશે ને કોઈ કે પાંચમાં વેચ, દુવાને કટકા કરે, દુહા એને કહેવાય બે વાર આ પાડવી પડે, એક વાર નહીં બે વાર, જેની ફોરમ ફટકેલી એને ચૂલે સડવું પડે, આવડ અલબેલી એનું કોઈ નો પૂછે કાગડા, જેની તેની જોઈને કરી નહીં કિરત, રાખો કુળની રીત ભૂકો ગોદડનો ભણે, દુવાનું નામ કહેવાય બે વાર આ પડાવે ખાસું મારું. દુઓ કોઈ જેવી તેવી સીટ નથી, દુએ વાર્તા સહજ વાર્તાનું પઠન જ દુઓ,
આ દુવાસન વગડાટી બધા કલાકારો વગાડે, હું કાંઈ એમ કહું છું કે દુહા વગીરનો સંદ જ ન હોય, પહેલાં દુહા આવે એ ન આવડે, સંદ આવડે એ શીખવા જેવું. અમને પહેલાં દુઓ શીખડા હતા પગડ બાબુ, દુહા વગીરનો બોલી બહાર જતા થાય બહી જા, અને બહુ કડકાઈ હતી. હકીકત કહું છું, દુઓ મોઢે ન થાય ખાવાય ન દે એવી નિશાળ હતી એક, એટલે અમે પાકા ભાઈ શીખી ગયા ભૂખની બીકે. એટલે અને રાતે સવાર 6 વાગે નાવાનું ભાઈ, બધા નાતા હતા, હું તો સડી હૂકું જતો હતો, સવારમાં કોણ નાય, લીલી સડી કરી સવાર પીંગળી બાપુ ખબર પડે કે નાયો. આશ્રમ માલક બહુ ચાલતું હોય છે મારી પાસે, પણ સેવા એક મોટો મુદ્દો છે, એને અપેક્ષા ન આવી જોવે. તુલસીદાસજી લખ્યું છે ને ગોસ્વામીજીએ કે સેવા કસુક સમાન ભિખારી, અને દેશની ધન સુભગતિ બિચારી. અશક્ય વસ્તુ છે, સેવક સુખ, સેવકને કોઈ સુખ જ ન હોય એને સેવક કહેવાય. એ સહમાન ભિખારીને કોઈ માનની આશા ન હોય. બોલો, કોઈક 10 રૂપિયા જઈને કાઢીએ મૂકે આવીએ, બેસો ને પધારો એવું ન હોય, કે ખડકીથી કાઢી મૂકે લપ જાય. આ પ્રેમમાં ખલેલ પકડવાવાળી કોમ છે. એક ભિખારી ને એક પોલીસ, આ બી પેલે પ્રેમમાં નડે. હકીકત કહો તો બગીચામાં બેઠા તો પોલીસ વાળા ભાઈ ઉઠો ઉઠો, એટલે હજી હાલ્યા એટલે એ શું કે 10 વાગી ગયા ઉઠો. એક ઈ ને એક ભિખારી બરોબર જામ્યું હોય વાતાવરણ, બાપુ મારે જમાવેટ થયું હોય તો આ ખપોર આમ કર કાંઈક દો બાપા, એટલે ભાઈ હજી હાલ્યા વાતાવરણ સીન પીન કહી નાખે છે લોકો. એટલે લોક સાહિત્ય હું એને જ કહું છું કે લોકો અને સાહિત્ય બે દેખાય એને જ લોક સાહિત્ય કહેવાય. લોક સાહિત્યના પ્રસંગમાં લોકો દેખાતા હોય, પછી પટેલની વાત હોય, કોળીની વાત હોય, અને કવિ છે ને એ તરકી છે. મેઘાણીભાઈએ ભગત બાપુને બે ભેગા થયા ગીરમાં ગયા, અને જોકે મેઘાણીભાઈએ જ કીધું હતું આમ તો કે ચારણ છે ને એ વ્યક્તિગત ગુણનો પૂજારી છે, ઠાકોરના ગુણ ગાય, રાજાના ગુણ ગાય, વ્યક્તિના ગામ આખા નહીં. એટલે ડાયરો સાંભળતો હતો, અભણ ડાયરો, માલધારી ડાયરો, પણ એમાં આ પ્રસંગ બન્યો. સિંહે વાસળીને મારી નાખી અને દેકરો વાગ્યો હાવજ હાવજ, અને મેઘાણીભાઈની તાંહળી મીડી ધુજવા વાણ્યો હતો. ગીત સારું લખ્યું છે, ઠેઠ પગ્યો એ વાણ્યો કે છોકરી હાવજને મારશે, અને એક ડાંગ મારી ફાગણ મહિનામાં ઝીંડવામાંથી જેમ ઝીંડવા ફાટે રૂળ નીકળે એમ વાણિયાની બે આંખ્યું બહાર નીકળી ગઈ. આ ધા ધા ધા, આ દેશની આવી દીકરી હાવડને લાક ડાંગ મારે. અને ભગત બાપુ ઊભા હતા, ભગત બાપુ ઈશારો કર્યો કાંઈક કહો. કવિ છે ને કોઈકને લાંબી કવિતા કોઈ ટૂંકી પણ લખે ખરા. અરે કવિતા સંભળાવવા માટે બાધે, બસ સ્ટેન્ડમાં પકડે બે પંક્તિ સાંભળતા હતા, નથી સાંભળવી અમારી બસ જાય છે, અને બસવાળાએ બોહારા બસને એક જૂની બસ હતી ને મેં કીધું ખટારો ક્યારે ઉપડી છે, મને કે કચરો ભરાય એટલે તરત, ત્યારે મને ખબર પડી કે આપણી આટલી કિંમત છે અહીંયા. આણંદમાં રહેવા જેવું ખરું, હળવા ફૂલ, બાકી કોઈ મુદ્દો નથી. અને ભાષા તો ભાષાનું કામ કરે, અને સમજવા ફેર થાય ત્યારે નવું જ પરિણામ આવે.
કોઈ વસ્તુ સમજવા ફેરતા કાઠિયાવાડની બાઈએ શેકી શેકીને રોટલો કર્યો અને મહેમાનને આપ્યો. મહેમાન અંગ્રેજી, અમે ભેંસ બાંધેલી ખાતા ખાતા બોલ્યો કે બફેલો, ભેંસને બફેલો કે બાઈ કે ના શેકેલો. એ બેન થઈ વઢવે શકો ઓલો બફેલો કે લોકો શેકેલો. આ પણ હનુમાન તો પ્રેમનો દરિયો હતા. ભગત બાપુ લખે આ તો જ વિજય થાય રામનો, પ્રેમમય. રામે કે ઉતાવળ નથી કરી, શાંતિથી મારવાના છે પછી શું હળવે મારો. આ ઘણા ભયંકર માણસો હતા અહીંયા લંકામાં, હારા કે નતા. તે દી તો ઓલો ઊભો થયો હતો કુંભકર્ણ હોત, કાયમ હોઈ રહ્યો હતો. ભયની તકલીફ પડી જાગ્યો, એમને ભાઈ કહેવાય શું તકલીફ પડી ઊભો થાય એ ખાનદાન. ભલે કોઈ દી ન બોલતો હોય કાંઈ નહીં, થયો ઊભો. રામને કીધું કે તપસી નહીં ને રામ વિજય દેન મૃગત માર ચિકનકમય. તે ઠેબુ મારીને હોનરનો મૃગલો મારી નહીં કહેતો, હું કંઈ મૃગલો નથી, તારું બાણ મને અડી જાય છે હું પડી જઈશ. આવા કરનારા લંકામાં હતા, લંકા તો લંકા જ હતી. હાલો એટલે અવળો વર્ષ કાળ થાય ને, આ તો બાપુનો વિષય છે પણ હું ક્યાં લો. પણ એ સીતાજી ગયા પછી લંકા સુધરી, પછી શ્રીલંકા થઈ. હાજી વાત કહું છું, ત્યાં સુધી એકલી લંકા હતી ગયું કડડાટ. પણ જાનકીજીએ પગલાં મૂક્યા લંકાનું રૂપ બદલી ગયું. હા પણ હનુમાનજી જાનકીજીને મળ્યા હતા. બાપુએ કીધું ને હમણાં બપોરે કે ભાઈ હળગાવી નહોતી, એ તો હોનું ને તપાવવાનું, જોવું તો કેવી હોનું છે. જાદુ હોય જોવું પડે, એક જ લગડી ન દેખાડાય કોઈ. હા તમે એક લગડી હોય ને બધી હોન ઘડી ઘડી દેખાડો, લગડી ગાય જાય નકામું થાય, જે હોય ટચિંગ કરે. લગડી જાય અઠવાડિયામાં, સારી વસ્તુ માણા બહુ ટચિંગ કરે છે. હા એક ભાઈએ બોર્ડ મૂક્યું વિદ્વાને કે આમાં ખોટું હોય ત્યાં ટચિંગ કરો. ચિત્ર કરેલો, કોઈ નાકમાં તો ટચિંગ કર્યું, કોઈ કાનમાં તો કર્યું, અઠવાડિયામાં ચિત્ર વીખી નાખ્યું. પછી 15 દિવસ બીજું ચિત્ર મૂક્યું કે આમાં સારું હોય અહીંયા ટચિંગ કરો. 2 મહિના ચિત્ર પડ્યું હતું, કોઈ એટલું સારું દેખાય. સારું તો સારા ભાઈ હોય ને દેખાય, સારું ગોતવું બહુ અઘરું છે. ભૂંડું ન ગોતવું હોય તો ઘરે જાય. હકીકત કહું છું, તમે આરસનો બંગલો કરો ને તો કસરત કરી જ જાય, સામણી સારું રાખવી પડે. બાકી કસરતો આવે આવે ના આવે એમ ફેર નહીં, કારણ કે એનો સ્વભાવ છે ઘરે જવાનો નબળાનો. હા નબળાને જ કહેવાય, સમાજને એકતા ન થવા દે, સમાજને એક રવા ન દે, ખટપીટ કરે. બોલો આ એક નક્કી કરવા જેવું છે ખટપીટનું, અને અમારી નાઇટને ખટપીટ છે જામે નહીં. થોડી કરે ને બાપુ તો જ એને હોણ આવે. આ તો નહીં કરીએ કોઈ નહીં, પણ ભગત બાપુએ કીધું તો ખોટપેટ નહીં કરવી. પણ મારે એ કહેવું છે, હનુમાનજીને એવું વર્ણન કર્યું, ઉપરથી બોરું ખાય અને રામ માથે નાખે ઠળિયો. રામ ઉપર જઈને મરક મરક દાંત કાઢે, વાહ શું સેવા છે, શું પ્રેમ છે. રામના સગલા એણે કામ કર્યા ને પછી બેસણા બાર એ રાખ્યા, પણ રાજ સત્તામાં એણે ભડકા ભાડ્યા પછી હાવ ધૂળમાં ધામા જુઓ નાખ્યા જગતમાં. એવો એક જ જન્મો રે એણે રામને ઋણી રાખ્યા. રામને કહી દીધું બાપુ તમે હુકમ કરો, જાનકીજીને ગોતવાનું ન હોય, તપાસ કરવાનું ન હોય, હુકમ કરો ને પછી જોઈ લો. એકવાર રામ એમ કહે જાનકી લાવી દે, જોઈ લો સેવા કેવી છે મારી. આમ નામ સેવક નરહરદાસજી લખે છે, કઈ કહોત જોડ ગણ મતો તોર નાગર ડારો કહોત જાવ જાકાત જેન્દ્રી રાતર ડારું કહોત જાવ પાતાલ શેષ વાસુક સારું. શેઠનાગ પાંખો લઈ ગયો ને જાનકીજીને હંગરો કર્યો હોય અને આશરો શેઠનાગ આપ્યો હોય, એક જ ગદાએ ભોડું રેડ્યું તો ધરતી વગર ધકવું છે, બાકી સીતા વગર નહીં ધકે.
आबरू वगर नहीं दखे, हूँ ला दू और सकल दल जो गांडा नु मूर्खा नु जो दलकटक लगे से ना तो भांगी भूको कर नाखे ज्ञान नो भंडार हनुमान जीवती बात नहीं युद्ध में रावण ने गदा मारी रावण ढीसणिया पर थी गयो तो ये कीधु धन से तारी माने बोलो ऊपर ते आभार होत मान्यो बोलो के धन से तारी माने રાવણે આમાં પ્રતિ ઉતરે તારી માને ધેન્સ દા પછી બધે તો કે આમાં ધન્યવાદ દીધા બોલો તો રાવણે કીધું કે હું તો પડી ગયો ને મારી માને ધન્યવાદ કેમ આપ્યા કે તારી માને ધન્યવાદ એટલા માટે આપું છું રાવણ કે હું પહેલો વહેલો પીડ્યો મને કોઈ પાડ્યો નથી એટલે હું તારી માને ધન્યવાદ આપું છું પણ હનુમાન કહું તારી મને એટલા બધા ધન્યવાદ આપું છું કે મારી ગદા પડે ની પાતાળમાં અગરી દે તું ન કર્યો તારી મને ધન્યવાદ કે બાકી મારી જે ગદા છે એ ભલા માણા મદદ કરી શકે બળ વગર કોણ મદદ કરી શકે જેના પાસે બળ જ નથી શક્તિ જ નથી એ ભેગા થાય તો શું મદદ કરે હમણાં ભીખુદાસમાં પડે બપોર બહુ કૂતરાને હાથ કરતા હતા હાથી ખૂટી ગયો કાઢો કૂતરા ભેગા થયા હાથીને કલ્પના થઈ મને કાઢશે પણ ખરેખર એ હાથી એને શું હતું કૂતરાને કે મરી જાય તો ખાવા થાય કૂતરા કાઢી ન શકે રાજા જ્યારે ડૂબે ને ત્યારે પ્રજાને ઉગારી શકતી નથી એનો પુરાવો હરિશ્ચંદ્રની કથા છે બધા વેસાઈ ગયા કોઈ રૂપિયો ન આપ્યો બે કાઢના પેટની પ્રજા એમ નહીં બાબુ સતયુગ એટલે હાવ ખરાબ યુગ હતો મારો કહેવાનો મતલબ એ હતો ત્રેતા યુગમાં હારા વાત નતો દેવો દાનવો બધો બધો આવ્યા ને આ અમારા ભગત બાપુ એ લખ્યું છે કે દેવ દાનો મળા જાત જાત રજ ઘણી કરમ જો કે કરે સંપ કીધો એ બેન હપ કરો તો પણ કોઈ જગ્યા નતો આપતો બેહવાનું અમુક પાર્ટીનો હપ કરો કોઈ ડેલી બોલાવે ને કોઈ નતો આપતો અહીંયા નહીં કારણ કે ક્યારે બાધી મરે નહીં કીધું નહીં પછી દરિયે કીધું કાઢી આવો એને મોટા દિલનો કહેવાય કેવો તમે તારો તમારું છે ને અહીંયા ગયા પછી વિચાર આવ્યો જે છે એ દરિયા પાસે ભલો આને લે અમુકને ન ગરવા દેવાય બધા હારાને ભૂંડા થયા ભેગાને દરિયાને વલવ્યો હા નાગરના નેતરા કર્યા મેરુનો રવાયો કર્યો એ કલ્પના છે આપણી અને નાગની મોઢે ફીણ મીડ્યા આવવા બોલ્યો ને છેલ્લે નીકળ્યું એ નીકળ્યું દરિયામાં જ્યારે ન હોય નાગનું પડેલું છે એટલે પાછું આવ્યું એમ નહીં એની અંદર જે પીડ્યું હતું કારણ કે લક્ષ્મી સાંપડે જો ને જમરત સાંપડા એના એ કારનો જાણો એ દેવતા તમે ધીમે ધીમે નેતરાન તાણો બોલો વિનાયકો દરિયાને ભગત બાપુ લખે છે કે દેવ દાનો મળા જાત જાત રાજ ઘણી કરમ જો કે કરે સંપ કીધો જોજો કઈ વાત કરે છે એ હંપ કરી કોઈનું મૂળ ન ખોદવું દરિયાને ખોજો ન ખોદો આપણને વાત કરી કાગે કે ભેગા થઈને કોકનું પતન ન કરી નાખવું અને એમણે જલ્દી નો ત્રાગ લીધો દરિયાને વલોયો વલેવા સિવાય મંથન કર્યા સિવાય હાસી વસ્તુ આવતી જ નથી આપણી બાયુ સાસ્ટને મંથન કરે પછી માખણ આવે ને તમે દૂધને ધોકા મારો કે માખણને ધોકા મારો દૂધને એમાં કાંઈ ઘી ન થાય મલાઈ ન થાય એ તો હલવવું જ પડે તો જ માખણ થાય હા આ બાયુ બીમાર પડવાનું કારણ શું વલણું જઈ ગયું પીળી પૈસ જેવી બાયુ કામ જ નહીં નળ ગીરી ઘંટી ગીરી એને કામ જ બી ગયું માતાની દયાથી કારણ કે બહુ દુઃખી છે એની બાયુ છે તેથી તારા દુઃખી થઈ સતયુગમાં સીતા દુઃખી થઈ કથા તો સીતાની છે સુગમાયાની દ્રૌપદી દુઃખી થઈ આ તો હવે કળયુગમાં માને સુખ થયું રાષ્ટ્રપતિ જ બેન છે
इडोशी पट्टा बांधी चढ़ावे प्लेन वही हेठा उतरी पट्टा उतारे टोपो उतारे तारे ताक दैन से तने जोग माया हे प्रतिभा ते जगत ने उजाड़ो मारा बाप देखो तो हाँ वो ऊपर लिया है वो एवॉर्ड पर राष्ट्रपति ना बोल में लिखू से कि हारिए न हिम्मत विचारिए न हरि नाम जाहि विधि राखे राम ताहि विधि रही राम राखे एम ज रहेवानु ठीक पछी घड़ी कोक दी मूर्छा आवे पण ई हुवर आवे तो बाकी बीजो कोई मुद्दो से ज नहीं राम जीवताय करी है कि राम आ रखवाळ भेरु राम जेनु एने काळ बिचारो शू करे बाकी राम नी सेवा हनुमाने जे करी हा राम ना चोपड़े जो थापण के राजे ने मारो मुदो ही से भगत बापू ने कविता सांभळावी भंडार भरी ने राख्या ए मागणा के राजे ने ए बहन रखती कोई ना मोडे नव भाख्या जगत मा एवो एक ए जन मोरे એને રામ ને ઋણી રાખ્યા અને કદી ન છોડી જેણે રામ ની ચોકી જી જાપે ઉતારા નાખ્યા હજી ભગવાન ગામ માં પૂજાય તો હનુમાન જાપે પૂજાય જે રખો કરીને ઉભો છે પણ છેલ્લે જે ભગત બાપુ લખે છે એ તો આજના નેતાઓને આટે છે કારણ કે કાગ કે જેણે જે સેવાધારીએ બદલા માંગ્યા ના જિલ્લા પ્રમુખ થાય ધારાસભ્ય થાય બદલો લે ને એને પછી હાથમાં હાથ કરી નકળી બજાર હોંહારો કાઢે છે કાગ કે જેણે એ બદલા માંગ્યા એના મોઢા પડી ગયા છે જાખા જગતમાં ભાષણ ન કરી શકે સહકારી મંડળીમાં ગોટાળો કર્યો હોય અને પછી કઈ સાહેબ બોલો તો શું કહે હું તમને કહું કે દી કહીશ નહીં કહી શકે તારું હૃદય ખોટું થઈ ગયું છે કારણ કે ઉપરથી ઉજળ્યા જેના મસના પેટ મહાન એથી તો કાગા ભલા ઓ તો કાળા જો રંગના કાગડા એ જ ઉપરથી જોને ઉજળ્યા અરે જેના મસના પેટ મહાન કેવી કેવી કાગે કુદરત નમુક ભલામણે કરી છે કે માં જો મરી ગઈ હોય બાળકને કંઈ ખ્યાલ નથી પણ પોતાની માના તન સુધી પગી જાય તો ઈશ્વર એ માને જીવન દેજે અને બાળકને ધાવવા દેજે કારણ કે માં મરે મૂળદું પડે સોરું ઉડસડે સાતી માં ત્યારે બાળક આવી જાય તે દી એને ધાવણ ધાવવા દે એ તું તો થોડીક ઘડીક ઠાકરા ક્યારે તું આ ધ્યાન રાખજે ક્યાં ક્યાં ધ્યાન રાખવાનું કીધું કે જાણા જાણા જાવે ઉતાવળા અને કેડે માપા હોય એવા માણસ જો માર નહીં કોઈ તું તો થોડીક જો ઘડી ઠાકરા વિવિધ પ્રકારે ભગવાન સાથે હાવ નજીક રહી અને જીવન વિતાવ્યું જ ભગત બાપુએ વિતાવ્યું દિવ્ય પ્રભા ભગત બાપુનું દર્શન કરવા એટલે સરસ્વતીના દર્શન કરવા જેવું હતું આપણે ટાગોર નથી જોયો અને એ આગે પડે પણ ભગત બાપુ છે ને એ ટાગોર નો ટાગોર છે આપણો આવો કોઈ દેશમાં થયો નથી ને થાય છે એ નહીં આ ભાગની વાત કે આ ધરતી માથે મજાદરમાં દુલા કાગ થયા આખી પટ્ટી જેવી છે આ આગળ પીપાવાર પીપા પાપને કીધી એ તો પુણ્ય કિયા લખવાર જો કિસી કો ના લીયા તો દિયા લખવાર અહીંયા મોરારે અહીંયા દુલા કાગ અને થોડાક ડગલા લણ મવા અહીંયા પૂજ્ય મોરારી બાપુ આપણા જાગૃત ભાગ છે અને જ્યાંથી મોરારી બાપુ છે ત્યાંથી કાગનું આપણને ઓછું નહીં લાગે આ 100% વાત છે આપણી દ્રષ્ટિ બાપુની જ્યાં સુધી આપણામાં સમાજમાં છે ત્યાં સમાજ ફેર્યો ફેર્યો રહેશે એ મને ખબર છે જય માતાજી આભાર